નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો મહત્ત્વપૂર્ણ ટોપિક છે એ છે એક્ઝામ ફોર્મના રિલેટેડ. હવે એક્ઝામ ફોર્મના રિલેટેડ આ શું વસ્તુ છે, બરાબર? આ કયા સેક્શન્સ અથવા તો કયા કોર્સિસ માટે એક્ઝામ ફોર્મ ઓપન થયા છે એના વિશેની માહિતી આજે આપણે જાણવાના છીએ, બરાબર? સ્ક્રીન ઉપર આજે તમને દેખાઈ રહ્યું છે કે વોકેશનલ એન્ડ પ્રોફેશનલ કોર્સિસ વિશેનો આ ટોપિક છે, બરાબર? તો ચાલો ડાયરેક્ટ હું તમને BAOUની જે વેબસાઇટ છે એના ઉપર શું અપડેટ થયેલું છે એના વિશે ડાયરેક્ટ માહિતી આપી દઉં છું. ડાયરેક્ટ આપણે ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઉપર જતા રહીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. તમને અત્યારે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે કે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં આપણે આવી ગયા છે. એમાં આપણે સર્ચ કરીએ BAOU, એની અંદર જ્યારે આપણે અંદર જઈશું તમને દેખાશે BAOUની વેબસાઇટ. એના ઉપર આપણે જઈએ, એમાં એક્ઝામિનેશન સેક્શન જે આપેલું છે એના અંદર આપણે જવું પડશે. હવે એક્ઝામિનેશન જે સેક્શન છે એના ઉપર આપણે ક્લિક કરીએ તો એક્ઝામિનેશન સેક્શન ઓપન થાય છે. એમાં એક્ઝામ ફોર્મમાં જવાનું, એક્ઝામ ફોર્મની અંદર તમે જશો, નીચે જશો તો તમને બેચલર, માસ્ટર, સર્ટિફિકેટ, ડિપ્લોમા, પોસ્ટ ગ્રેજ્યુએશન એક્ઝામ ફોર્મ, બરાબર, બધા જ એક્ઝામ ફોર્મ અહીંયા ઓપન થઈ ગયા છે. પછી તમે જોશો તો વોકેશનલ એન્ડ પ્રોફેશનલ કોર્સિસનો એક્ઝામ ફોર્મ, એના ઉપર ક્લિક કરવાનું. વોકેશનલ એન્ડ પ્રોફેશનલ કોર્સિસનો એક્ઝામ ફોર્મ આ જો શું તમને અપડેટ કર્યું હતી કે એક્ઝામ ફોર્મ જે છે એ વોકેશનલ એન્ડ પ્રોફેશનલ કોર્સિસ માટે પણ ઓપન થઈ ગયા છે. પહેલાં એ દેખાતા નહીં હતા, બરાબર? તો એક્ઝામ ફોર્મમાં જશો, એમાં તમારે સિલેક્ટ કરી લેવાનું. પરીક્ષા ફોર્મ અહીંયા ભરવા ક્લિક કરો. આમાં જ્યારે તમે સિલેક્ટ કરવા ક્લિક કરશો, આગળ તમને પૂછશે કે તમારો કયો કોર્સ છે. તો જો બેચલર હોય તો બેચલર ઉપર ક્લિક કરવાનું. હવે એની અંદર તમારો કોર્સ કયો છે, તો જો વોકેશનલ પ્રોફેશનલ કોર્સમાં BBA, BBAAT, BBAHT, BBAIB, BCA, બરાબર, BLIS, BSCIT, BSW, સ્પેશિયલ BEd, કયો કોર્સ છે એ સિલેક્ટ કરી લેવાનો. પછી તમારે આગળ વધવાનું, એમાં એનરોલમેન્ટ નંબર નાખવાનો, પછી મોબાઈલ નંબર ને પછી તમારી જન્મ તારીખ, રજિસ્ટ્રેશન કરવાનું. રજિસ્ટ્રેશન કર્યા પછી શું, તો ડાયરેક્ટ લોગિનનો ઓપ્શન આવશે. લોગિનનો ઓપ્શનમાં તમારે તમારા એનરોલમેન્ટ નંબર નાખીને તમે લોગિન કરી શકો છો. પછી તમારા જે સબ્જેક્ટ હોય એ ઓટોમેટિક આવી જાય છે. હવે KT નું કઈ રીતનું હોય તો એ અલગ સિસ્ટમ હોય, પણ KT ની જે અલગ સિસ્ટમ મીન્સ કે મારે એનો અનુભવ નથી, મેં ક્યારેય કોઈનો KT નો ફોર્મ કઈ રીતે ભરાય છે એ જોયો નથી. એટલે તમારા જે ફ્રેન્ડ્સ હોય એ લોકોથી જાણી લેજો કે KT નો ફોર્મ કઈ રીતે ભરાય છે. પણ જે લોકો રેગ્યુલરમાં છે એ લોકોના સબ્જેક્ટ ડાયરેક્ટ આવી જાય છે. એના ઉપર ડાયરેક્ટ ચેકબોક્સ આવે છે, એનું ક્લિક ટિક કરવાનું હોય છે કે આ સબ્જેક્ટ તમારે એક્ઝામ આપવી છે. બધા ઉપર ક્લિક કરીને પછી એક્ઝામ ફોર્મ તમારે સીધી ઝીરો જ આવે છે, બરાબર? તો જે કોર્સિસ છે એમાં જે કોર્સમાં ફીસ લાગતી હોય, બરાબર, તો એ જોઈ લેજો. એટલું ખ્યાલ છે કે BA BCOMનો જે કોર્સિસ હોય એમાં ડાયરેક્ટ એક્ઝામ ફોર્મ ઝીરો આવે છે. બાકી કોર્સિસમાં જેમાં ફીસ મેન્શન કરેલું હોય તો એમાં ફીસ પણ ભરવી પડે શકે. જેમ કે સર્ટિફિકેટ કોર્સિસ હોય તો એમાં એક્ઝામ ફોર્મની ફીસ એવું કંઈક લખેલું હોય છે. આપણા પ્રોસ્પેક્ટમાં આપણે આગળના વિડીયો પાછળના જે વિડીયો છે એમાં આપણે જોયેલું છે કે એક્ઝામની ફીસ, બરાબર, આ બધું જે પેરામીટર્સ છે એના ઉપર આપણે ડિસ્કસ ઓલરેડી કરેલું જ છે, બરાબર? હા, હતી તમારી એક નવી અપડેટ જે વોકેશનલ પ્રોફેશનલ કોર્સિસના તમારા જે એક્ઝામ ફોર્મ છે એ ઓપન થઈ ગયા છે. હવે નેક્સ્ટ જે અપડેટ છે બીજું, મિત્રો, કે જે લોકોના અસાઇનમેન્ટ જમા લાસ્ટ ડેટ મેં કીધેલી, જે લોકોના અસાઇનમેન્ટ જમા કરવાનું બાકી હોય એ કરી દેજો લાસ્ટ વિડીયોમાં. તો જો અત્યારે જો તમે એમાં જોશો તો અહીંયા તમને કોઈ અપડેટ નહીં દેખાશે. હવે અસાઇનમેન્ટ જે છે એ અહીંયાથી નીકળી ગયું છે. તમે જોશો તો અહીંયા જુઓ, એડમિશનનું જ અત્યારે બતાવશે એ છે 15 ડિસેમ્બર. જે લોકોનું એડમિશન લીવું હોય, ફાઇનલ હોય તો લઈ લેજો, 15 ડિસેમ્બર ઇઝ લાસ્ટ ડેટ, હવે એક્સટેન્ડ નહીં થશે. એમાં તમારું અસાઇનમેન્ટનું બતાવતું હતું પણ એ અસાઇનમેન્ટનું પણ અત્યારે જતું હતું કારણ કે ડેટ પૂરી થઈ ગઈ છે, બરાબર? તો આ હતી મેઇન વાતો જે મેં અત્યારે તમારી જોડે કરી દીધી છે, બરાબર? તો નદી કોજાને આ પ્રોગ્રામ હતો, જે લોકોને ભાગ લેવો હતો એ લોકોને ફટાફટથી રજિસ્ટ્રેશન એ બધું કરવાનું હતું, બરાબર? જે લોકો ઈચ્છા ધરાવતા લોકો હોય તો એમના માટે ઘણો લાભ થઈ શકે. લાસ્ટ ટાઈમમાં મેં પણ ડિસ્કસ કરેલું કે તમને એ નદી જે છે એના વિશે જાણકારી મળશે તો ઘણો લાભ તમને થઈ શકે છે. ઓકે, આના સિવાય કોઈ ડાઉટ હોય તો જરૂરથી મને કમેન્ટ કરી દેજો મિત્રો, બરાબર? મને જ્યારે ટાઈમ મળે ત્યારે હું તેનો રિપ્લાય તમને જરૂરથી કરી દઈશ. ઓકે, તો આના સિવાય જો કોઈ ડાઉટ લાગે તો તમારે સૌથી પહેલાં શું કરવાનું કે આપણી ચેનલની અંદર એક પ્લેલિસ્ટ બનાવેલી છે BAOU ઓલ ઇન્ફોર્મેશન, એમાં જવાનું. પછી એની અંદર આપણે 130 જેટલા વિડીયોઝ અહીંયા મૂકી દીધા છે. એમાંથી તમારો ડાઉટ સોલ્વ થતો હોય તો ઠીક છે, ના સોલ્વ થાય તો મને જરૂરથી કમેન્ટ કરવાની. ઓકે, અને બીજી વસ્તુ મિત્રો, આપણી ચેનલની અંદર તમે એડમિશનના રિલેટેડ હોય, એક્ઝામના રિલેટેડ હોય કે અલગ અલગ એસાઇનમેન્ટ્સ એના રિલેટેડ હોય તો એના વિશે દરેક જાણકારી આપણે મૂકેલી છે. જ્યારે તમને એના વિશે ડાઉટ આવે તો જરૂરથી આપણા પ્લેલિસ્ટની વિઝિટ કરજો, એટલે તમને વધારે ખ્યાલ આવશે. આ વિડીયોને જરૂરથી તમારા મિત્રો સાથે શેર કરી દેજો કારણ કે આપણી ચેનલ ઉપર આવી જ રીતે નવા નવા જે અપડેટ્સ આવે એના વિશેની આપણે માહિતી આપીએ છીએ. ચાલો મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર આજનો વિડીયો જોવા બદલ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.